ચાલ જઈને તપાસ કરું મંદિર કોનું છે. ભાઈ મંદિર માં કોણ હાજર છે? તમારો કેસ છે. તો આ મંદિર કોનું છે? અરે પૂજારી, મને ભગવાન ને થાર ધરવા દો, પછી પ્રસાદ તમે લેજો. ના ના, લઈ આવ્યો. હાલો જમાડી લો, તમે તમારે હોય ઝાટકી જમાડી લો. એ જમો જમો ને રણ છોડરાય થાર મારો જમો ને તમને જમાડવા આવ્યું છું મારા નાથ. અરે મારા વાલા, આજે મારા ફોકરણ ગઢ ની રયત તો મને વાંચ્યો કહીને મેણા મારે છે મારા નાથ. તો આજે તમે પણ શું આ વાંજિયાના હાથનું જમવા નથી માંગતા મારા નાથ? અરે જમો પ્રભુ જમો. અરે મારા નાથ, તમે નહીં જમો તો લાડુ નો માર મારીશ મારા નાથ. ચેલા દાઢી લાડવા વાળી થઈ ગઈ. અરે મારા નાથ, આજે લાડુ નો માર મારવા છતાં તમે ભીગરતા નથી મારા નાથ. તો આજે તમને હજાર જમણા ની જારી મારું છું મારા નાથ. જય શ્રી કૃષ્ણ. હા ભક્તરાજ. હા પૂજારી. અરે પ્રભુ, મારા હાથ થી જમતા નતા એટલે મેં લાડુ નો માર માર્યો, જળ જમણા ની જારી મારી છે. અમારું મંદિર તોડી નાખ્યું ભક્તરાજ. તો મારે સાચા ભગવાન ના દર્શન કરવા હોય તો મને ક્યાં મળશે? ચાલતો ચાલતો આવ્યું અહીંયા સુધી સાચા ભગવાન ના દર્શન કરવા. હા હા.
બોટ માંગરી નાખો. અરે મારા વાલા, બોલ માંગરી નાખે ભગવાન ના મળે, મને તો દ્વારકાધીશ ના દર્શન કરવા છે. એમાં નો એમને ન મળે તો ખોટે ખોટા ધોળા પથ્થર નો ડુંગરો એની ઉપર ચડી જાવ. નીચે આવી જાય નદી, એમાં પડે ભમરી, એમાં બળબડિયા થાય, તમારા બળબડિયા હે આજે પાપી રે પૂજર્યા મુજને તગરે દીધો.
સમુદ્ર ની અંદર ડૂબી રહ્યા છે તો એમને જમણા હાથ ની તાળી દઈ અને એમને તરતા કરું
અને અહીંયા સમુદ્ર ની અંદર સોનાની દ્વારકા રજુ અને મારા સુધી આવવાનો એમને રસ્તો બતાવું. અહીંયા પાદરની પણ હારી મૂકી અને મારા સુધી આવવાનો એમને રસ્તો બતાવું. યો બાબા જાને મા દોડ્યો મૈટા
ખાય છે પાદર ની પંહારી પાણી ભરી રહી છે ચાલ જઈને તપાસ કરો એ પાદર ની પંહારી પૂછો મારે બે પાદર ની પંહારી પૂછો મારે બે આ કયું મકારી મંદિર બીજો પરમાર્થ દૂર કરો મારે ત્યાં પુત્ર નું પારણું બંધાવું મારા નાથ હા ભક્તરાજ હું કોઈથી કોઈને કેવે પુત્ર તરીકે અવતાર ધારણ કરતો નથી પણ તમે તો મારા પ્રાણ થી પ્યારા ભક્ત રા છો હા મારા ના તો આજ મારી આમળ ડાલી માંથી તમને એક પુષ્પ આપું આજે અમારા ડાલી નો મા
અરે ભક્તરાજ, હા મારા ના, હવે શું તમારો પરમારજ છે તે મને કહો. બરાબર છે મારા ના, તો સાંભળો, આજે કેતમાં કીધું છે કે એક દીકરે દીકરા વાળા ના કહેવાય ને 100 રૂપિયા રૂપિયા વાળા ના કહેવાય. હા ભક્તરાજ. અને મારા નાથ, આ તો મેં મારા સ્વાર્થ વિશે માંગ્યું હતું. એક પુત્ર નું વરદાન મેળવીને ભોકરણગઢમાં જાવ તો મારી રયત મને શું કહે? માટે મારા નાથ, આજે મારા વારવાર દેશની ધરતી ઉપર ભૈરવા નામનો રાક્ષસ બાર બાર ગાંવ સુધી પશુ પક્ષી કે માણસને જીવવા નથી દેતો. મારા નાથ, તો આ ભૈરવાનો સહાર કરવા તમે પોતે મારે ત્યાં અવતાર ધારણ કરો. મારા નાથ, હા ભક્તરાજ, તમે તો મારા પ્રાણથી પ્યારા ભક્તરાજ છો. હું પણ કોઈને કેવે તરીકે કેવેથી પુત્ર તરીકે અવતાર ધારણ કરતો નથી ભક્તરાજ, પણ આજે તમે મારા સુધી આવ્યા છો તો હું નિરાશ તો નહીં થવા દઉં. કારણ આજે અમારા ડાલી નો રાખજો રે રાખજો આપું સૌદ
હા ભક્તરા, અને હવે હું તમને મારી નિશાની આપું. હા કહો પ્રભુ. આજે તમે રે પિતાને પુત્ર વસન તમારે જરૂર નિભાવવું પડશે. હા પ્રભુ, જરૂર નિભાવીશ. કારણ કે આજે તમારી ભક્તિ થી હું પસંદ થઈ અને તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરું છું. હા મારાના. પણ જ્યારે મારા કામનો ઉકેલ થઈ જાય અને જ્યારે મારે જવાનો સમય થઈ જાય ભક્તરાજ, ત્યારે મને તમારે ખુશીથી રજા આપી દે. હા મારાના. આજે રતાના કટોરો વીર ગોકુળ મથુરા ની અંદર તમે 1600 ગોપી આરે જે રાસ લીલા રમતા હતા, તે રાસ લીલા ના મને અહીં દર્શન કરાવો મારા નાથ. ભલે ભક્તરાજ, તમે આરામ કરો, હમણાં જ તમને મારી રાસ લીલા બતાવું. એ કોઈ ગોકુલ થી મથુરામાં જાવ રે લકીદા.